નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત વિશેષ રજૂઆત એન્કાઉન્ટરમાં હું કુંજ આપનું સ્વાગત કરું છું. નજર કરીશું કેટલીક ક્રાઇમની ઘટના પર. સૌપ્રથમ વાત કરીશું આદિપુરની. એક્સિસ બેંકના એટીએમ પર ફાયરિંગ સાથે 34 લાખની લૂંટના આરોપી 3 મહિના બાદ આખરે લાગ્યા છે પોલીસના હાથે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અંજારના શાંતિવન વિસ્તારમાં દિલધડક ઓપરેશન કરી હથિયારો સાથે 2 શખ્સોને દબોચી લીધા છે. જોકે રેકી માટે માહિતી આપતો અને ખૂંખાર લૂંટારૂનો અન્ય શાગ્રિત હજુ ફરાર છે, જેને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ આખરે કયા પ્રકારે આ ખૂંખાર ગેંગસ્ટર પોલીસની ગિરફ્તમાં આવ્યો છે જોઈશું આ વિશેષ અહેવાલમાં. ખૂંખાર ગેંગસ્ટર પોલીસની ગિરફ્તમાં. પૂર્વ કચ્છના આદિપુરમાં કરી હતી દિલધડક લૂંટ. 3 મહિના પહેલા થયેલી લૂંટના 2 આરોપી જબ્બે. આરોપીની પકડવા ગયેલી પોલીસ પર લૂંટારોનું ફાયરિંગ. આદિપુરની એક્સિસ બેંકના એટીએમ કેશવાન પર ફાયરિંગ કરી 34 લાખની દિલધડક લૂંટવા કેસ બાદ 3 મહિના બાદ પોલીસને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે. લૂંટ બાદ આરોપી ફરાર હતા, પરંતુ ગુપ્ત રીતે તપાસ કરી રહેલી પોલીસને બાતમી મળી કે આરોપીઓ અન્ય લૂંટને અંજામ આપવા કચ્છ આવ્યા છે, જેથી પોલીસે એક દિલધડક ઓપરેશન કરી 2 આરોપીને ઝડપી પાડ્યા છે. કઈ રીતે થયું ઓપરેશન? ગઈકાલે પોલીસે બાતમી મળી કે અંજારના શાંતિધામ વિસ્તારમાં આદિપુર લૂંટમાં સંડોવણી ધરાવતા હરિયાણા વિસ્તારના કુખ્યાત ગેંગના સાગરીતો છુપાયા છે, જેથી પોલીસે છાપો માર્યો અને હથિયારોથી સજ્જ પોલીસ ત્યાં પહોંચી કે આરોપીઓએ ફાયરિંગ કર્યું અને નાસી ગયા હતા. પીછો કરી રહેલી પોલીસ પર વધુ 1 રાઉન્ડ ફાયરિંગ કરતા પોલીસે પણ જવાબમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં 1 શખ્સ નાસી ગયો, જ્યારે 2 શખ્સો પોલીસની ગિરફ્તમાં આવી ગયા. પોલીસે હરિયાણાના 2 કુખ્યાત શખ્સો પાસેથી 2 બંદૂક અને કારતૂસ પણ કબજે કર્યા છે. જો કે 1 શખ્સની 3 કલાક શોધખોળ બાદ પણ તે મળ્યો નહીં, જેને ઝડપવા પોલીસ ટીમ બનાવી છે. એટીએમમાં જે 34 લાખની લૂંટ થઈ હતી એમાં અમારી પાસે જે હ્યુમન ઇન્ટેલિજન્સની બાતમી હતી એના આધારે પોલીસ એલસીબી એસઓજી અને બીજા પીએસઆઈ ડાંગર, ગઢવી, જાડેજા તમામ ટીમ દ્વારા જે જગ્યાની અમને માહિતી મળી હતી એ શાંતિધામ વિસ્તાર છે, જેમાં હરિઓમનગરમાં આરોપીઓ છુપાયેલા છે એવી માહિતી હતી. એટલે સવારે 9 વાગ્યા પછી પોલીસ દ્વારા ત્યાં એના ઘરે જઈને ઓપરેશન કરવાનું નક્કી કર્યું. દરમિયાન બહારનો દરવાજો બહારથી લોક મારેલું હતું, પાછળના દરવાજે ખખડાયા પછી આરોપીઓ દ્વારા પોલીસ પર ફાયરિંગ કરવાના બનાવ બનેલો અને પછી એ લોકો ભાગેલા, પણ ટીમ દ્વારા 2 આરોપીને પકડી લેવામાં આવેલા છે. શું છે આરોપ અને અગાઉ શું છે ઇતિહાસ? હરિયાણાના સોનીપત અને રોહતક વિસ્તારના આ ખૂંખાર ગુનેગારોએ આદિપુરમાં 3.45 લાખની લૂંટને અંજામ તો આપ્યો હતો, પરંતુ પોલીસની તપાસમાં ઝડપાયેલા ધર્મેન્દ્ર ચાંદારામ જાટ રહેવાસી સોનપત અને રાહુલ મુલકરાજ 20 તથા તેના સાગરીતો અગાઉ દિલ્હીથી કારની લૂંટ કરી હતી, જે કાર લઈ તેઓ આદિપુર લૂંટ માટે આવ્યા હતા. દિલ્હીની એમેઝોન કંપનીમાં તમામ કર્મચારીઓને બંધક બનાવી બંદૂકની અણીએ 6.55 લાખની લૂંટ ચલાવી હતી. રાહુલ અગાઉ આમ સેક્ટના ગુનામાં દિલ્હીમાં ઝડપાયા બાદ છૂટ્યો હતો અને ફરી લૂંટને અંજામ આપવા કચ્છમાં આવ્યો હતો. જોકે પોલીસ તપાસમાં હજુ વધુ ગુનાઓમાં આ ગેંગસ્ટર ટોળકીની ભૂમિકા હોવાનું પોલીસ માને છે, જેથી પોલીસ તેના રિમાન્ડ મેળવી તેની વધુ તપાસ કરશે. ધર્મેન્દ્ર જાટ 2 આરોપીઓને એમના વેપન સાથે પકડી લેવામાં આવેલા છે અને પછી એ ભાગ્યા, એમાં એક રવિન્દર કરીને ભાગી ગયો જેને પકડવા માટે પછી
પોલીસે બે રાઉન્ડ હવામાં ફાયર કરેલા છે અને એમની પાસેથી જે વેપન મળેલા છે કાર્ટિસ બી મળી આવેલા છે. અને આ આરોપીઓ છે એ હરિયાણાના એક પ્રોફેશનલ શૂટર ગેંગ છે જે લોકો, અને અહીંયા લોકલ રિંકુ કરીને પણ એક આરોપી જે અહીંયા સાંધીધામ સોસાયટી વિસ્તારમાં રહેતો હતો અને એ આ રીતે બહારથી પહેલાં લોકલી આ એરિયામાં જે પણ એને એવું કંઈ ગુનો કરવો હોય તો એ માટે એ પ્લાનિંગ કરીને રેકી કરી લેતો હતો અને રેકી કર્યા બાદ આ જે શાર્પ શૂટરો છે એ લોકોને અહીંયા બોલાવતો અને પછી એ લોકો આ રીતે ગુનો આચરતા. અને એ દરમિયાન એક ખાસ હકીકત એ જાણવા મળી છે કે પોલીસ સામાન્ય રીતે દર વખતે મોબાઈલના સેલ આઈડીના આધારે તપાસ કરતી હોય છે, પરંતુ આ લોકો જ્યારે પણ આવતા અને જ્યારે પણ કોઈ ગુનો આચરતા ત્યારે મોબાઈલ છે એ સદંતર બંધ રાખતા અને મોબાઈલ બંધ રાખીને કાં તો કોઈ બીજાને આપીને અને મોબાઈલ લીધા વગર જ જ્યાં પણ રેકી કરતા જતા ત્યારે મોબાઈલનો યુઝ કર્યા વગર જ રેકી કરતા. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં આરોપીને લૂંટ માટેની ટીપ આપનાર રિંકુ ફરાર થઈ ગયેલ. રવિન્દ્ર સહિતની ટોળકી કચ્છમાં એક આંગળ્યા પેઢીને રેકી કરી લૂંટને અંજામ આપવાના હતા, પરંતુ તે પહેલાં જ પોલીસને બાતમી મળી અને દિલધડક ઓપરેશન સાથે આદિપુર લૂંટના કુખ્યાત આરોપી 3 મહિના બાદ ઝડપાયા. જોકે તેની તપાસમાં હજુ અનેક ચોંકાવનારા ખુલાસા સાથે વધુ કેટલાક ગુનાઓ પરથી પડદો ઉંચકાય તેવી પૂરેપૂરી શક્યતા છે. સોનુ રાઠોડનો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, કચ્છ, ક્રાઇમ ટીમ. તો નોટબંધીને આટલો વખત વીતી ગયો તેમ છતાં હજુ પણ જૂની ચલણી નોટો વટાવી કમિશનનો ધંધો બંધ નથી થયો. નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી કરોડોની ફેક કરન્સી મુંબઈથી નવસારી આવી હતી, જેનો પર્દાફાશ LCBA કરતાં ચકચાર મચી છે. 4 આરોપી આવી ગયા છે પોલીસના સગંજામાં. જોઈશું શું હતો આ સમગ્ર ઘટનાક્રમ આ અહેવાલમાં. 3 કરોડની જૂની ચલણી નોટોનો વેપલો, પ્રતિબંધિત 501,000ની જૂની નોટો ઝડપાઈ. મુંબઈથી 7% લાવી 10% કરતા ધંધો. 4 આરોપીની કરાઈ અટકાયત. નોટબંધી બાદ જૂની ચલણી નોટો મોટી સંખ્યામાં રાખવી એ નાણાં મંત્રાલયે ગુનાહિત કૃત્ય જાહેર કર્યું છે. જૂની 501,000ની નોટો બદલવા માટે સમય આપવામાં આવ્યો હતો એ પૂર્ણ થઈ ગયો છે અને 2 વર્ષ જેટલા પણ વીતી ગયા છે. તેમ છતાં પ્રતિબંધિત ગણાતી જૂની 501,000ની નોટો પકડાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં નવસારી LCB પોલીસે બાતમીને આધારે 3 કરોડની જૂની ચલણી નોટોનો વેપલો ઉંડાજ ગામથી ફિલ્મી ઢબે 4 આરોપીને પકડીને દબોચ્યા છે, જે મુંબઈથી 7% લાવી 10% ધંધો કરવા આપવાની બાતમીના આધારે ખુલ્લા પાડ્યા છે. પોલીસે ફેક કરન્સી સાથે કાર, મોબાઈલ વગેરે ઝડપી પાડી હાલ કાર્યવાહી હાથ ધરી છે. અમારા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગિરીશ પંડ્યા સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી SG રાણા સાહેબની સૂચનાથી અમોને આર્થિક ગુના નિવારણ અંગે સઘન અને સતત પેટ્રોલિંગ રાખવાની સૂચના મળેલ હતી. અમારા ખાનગી બાતમીદાર દ્વારા અમોને એક સરસ હકીકત મળતા અમોએ આ હકીકતને ડેવલપ કરેલી અને આ હકીકત આધારે અમોએ નવસારીના ઉંડાચ ગામ પાસે નેશનલ હાઈવે 48ની બાજુમાંથી જીતેન્દ્ર રંકનિધિ પાણીગ્રહી, ફકીર ગુલામભાઈ મોટરવાલા, મોહમ્મદ મોબીન મોહમ્મદ યાકુબ શેખ અલ્તાફ અયુબ શેખને એક હુંડાઈ એક્સેન્ટ કાર નંબર MH04JK8398ની સાથે કુલ 3.5 કરોડ રૂપિયાની જૂની રદ થયેલી ચલણી નોટો સાથે પકડી પાડેલ છે અને અમારા પોલીસ અધિક્ષક શ્રી ગિરીશ પંડ્યા સાહેબની સૂચના પ્રમાણે આગળ આ ગુનાની અમો તપાસ ચલાવીશું. નોટબંધી બાદ કડકાઈથી કામ લેવાની વાતો કરતી રિઝર્વ બેંક અને નાણાં મંત્રાલયની ગાઈડલાઈન છતાં મસમોટી જૂની ચલણીની નોટો વટાવવાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે, જેમાં નવસારી જિલ્લાના ઉંડાજ ગામ પાસેથી 501,000ની 3 કરોડ જેટલી નોટો મળી આવી છે. ત્યારે મોટી રકમ વટાવવા માટે મસમોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે,
સમગ્ર ઘટનાક્રમમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી આ નોટો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાની હતી તે શોધવા માટેની કવાયત હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. આગળ વાત કરીશું વડોદરાની એક એવી ઘટનાની કે જ્યાં એક તબીબ પર લાગ્યો છે આરોપ દુષ્કર્મનો. ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ જાણીતી ન્યુરોસર્જન ડૉક્ટર યશેષ દલાલ સામે ઇમોશનલ બ્લેકમેલિંગ કરી પોતાની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હોવા છતાં આરોપ લગાવતી અરજી કરી અને ત્યારબાદ તબીબ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરાયો હતો. બીજી તરફ આ યુવતી દ્વારા પૈસા પડાવવા કાવતરું રચાયો હોવાની ચર્ચા જાગી છે. આખરે આ ઘટનામાં દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ એક તરફ તબીબ જ્યારે એક તરફ આ યુવતી બંને સામે શંકાની સોય તાંકવામાં આવી રહી છે. જ્યારે સમગ્ર ઘટનાને લઈને હાલ પોલીસે તપાસ હાથ ધરી છે કે આખરે ખરેખર તથ્ય શું છે. યુવતી જણાવી રહી છે તેની સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો આ તબીબ દ્વારા બાંધવામાં આવ્યા છે. જ્યારે એક તરફ આ યુવતી કે જેણે પૈસા પડાવવા માટે આ પ્રકારનું કાવતરું રચવામાં આવી રહ્યું હોવાનું જણાવી રહ્યું છે. આ ઉપરાંત યુવતી દ્વારા જે રટણ કરવામાં આવી રહ્યું છે, યુવતીના મોબાઈલના મેસેજ પણ સામે આવ્યા બાદ પોલીસ પણ તપાસમાં ગૂંચવાઈ છે. આખરે સમગ્ર ઘટનાને લઈ તથ્ય શું છે યુવતી જણાવી રહી છે. અલગ અલગ સ્થળો પર દુષ્કર્મ હચરા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાવ્યો છે. જ્યારે વધુ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ પહેલાં માલદીવ સહિત મુંબઈ અનેક અનેક સ્થળો પર યુવતી સાથે તબીબ ફરવા પણ ગયો હતો. ડૉક્ટર યશેષ દલાલ જેપી રોડ પોલીસ સ્ટેશનની હદમાં પોતે પોતાની હોસ્પિટલ ચલાવી રહ્યા છે અને સૃષ્ટિલ હોસ્પિટલ નામની પોતાની હોસ્પિટલમાં પોતે ન્યુરોસર્જન તરીકે છે અને તેમને ત્યાં એક ભોગ આ કેસના ભોગ બનનાર યુવતી એ પોતે ફિઝિયોથેરાપિસ્ટ હતા અને એમને ત્યાં આવનાર પેશન્ટના ટ્રીટમેન્ટ માટે તેઓ એમની સાથે જોડાયા હતા આથી ચારેક વર્ષ પહેલાં અને ત્યારબાદ તેમની સાથે ઘનિષ્ઠતા કેળવી અને તેમની મજબૂરી અને એનો લાભ લઈને અવારનવાર તેમની સાથે શારીરિક સંબંધો એમની મરજી વિરુદ્ધ બાંધેલા અને જે અનુસંધાને તેઓએ ગઈકાલે ભોગ બનનાર બહેને પોલીસ સ્ટેશન ખાતે જેપી રોડ પોસ્ટે આવીને તેમણે ફરિયાદ આપેલ ડૉક્ટર યશેષ દલાલની વિરુદ્ધમાં. તો અત્યારે એન્કાઉન્ટરમાં બસ આટલું જ. આગળ નજર કરીશું ક્રાઇમ સટાસટ ખબરો પર. જોવાનું ચૂકતાની ઇન્ડિયા ન્યૂઝ વિશેષ રજૂઆત ભૈયાજી સ્માઇલ પર. ગુજરાતમાં બેફામ દારૂનું વેચાણ થઈ રહ્યું છે તો બીજી તરફ કાયદાનો પણ હવે કોઈને ડર નથી. કચ્છમાં આરઆર સેલ દ્વારા ભચાઉ નજીક અંગ્રેજી દારૂ સાથે બે શખ્સોની અટકાયત કરાઈ છે. 16 લાખના દારૂ સાથે બે શખ્સોની અટકાયત મામલે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુરના હાફેશ્વરથી દાહોદ નર્મદાની યોજનામાં ફેઝ ટુમાં પાઇપની ચોરી થવાની ઘટના સામે આવી. પાઇપો અજાણી જગ્યાએ ટ્રેલરમાં દેખાતા ખાનગી કંપનીના પ્રોજેક્ટ મેનેજરને શંકા થઈ હતી, જેના બાદ તેણે અધિકારીને જાણ કરી. વધુ તપાસ કરવામાં આવતા પાઇપની ચોરી કરનાર વ્યક્તિ ઘટનાસ્થળ પરથી ફરાર થયો હતો. તો 800 કરોડના આ પ્રોજેક્ટમાં ₹7 લાખની પાઇપોની ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી છે. જ્યારે હાલ સમગ્ર ઘટના મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગનો વિડીયો સામે આવતા ચર્ચાએ જોર પકડ્યું છે. લગ્ન પ્રસંગ સમારોહમાં વરરાજા દ્વારા ફાયરિંગ કરાતો વિડીયો કામરેજના પાલી ગામનો હોવાનું સામે આવ્યું. 2 દિવસ અગાઉ જ હાલના જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહના પુત્રના લગ્નમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે સુરતમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો. શહેરના સલાબતપુરાના ઉમરવાડા વિસ્તારમાંથી સિક્યુરિટી ગાર્ડની લાશ મળી આવી. જય મહાવીર માર્કેટમાં ફરજ બજાવતા સિક્યુરિટી જવાનની હત્યા થઈ છે.
સિક્યુરિટી જવાન રામ ઉજાગર તિવારી બમરોલી રોડ ભીડભંજન નજીક પરિવાર સાથે રહે છે. ત્યારે 5 સંતાનશ અને સિક્યુરિટી કંપનીમાં છેલ્લા 7-8 મહિનાથી કામ કરે છે. જે ફરજ દરમિયાન હત્યા કરવામાં આવતા આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. બનાસકાંઠાના થરાદ એપીએમસીની પેઢીમાં ફરજ બજાવતા યુવકનું મોત થયું છે. એપીએમસીની પેઢીમાં કામ કરતા યુવકનું મોત નિપજ્યું હતું. યુવકના મોતને લઈ યુવકના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને યોગ્ય ન્યાયની માંગ કરી છે. ગીર સોમનાથના કોડીનારમાં મામલતદારે દરિયાઈ રેતીની ચોરી કરતા 8 ટ્રેક્ટરોને ઝડપી પાડ્યા છે. કોડીનારના વેલંગામાં લાંબા સમયથી રેતીની ચોરી થઈ હતી, જેની સ્થાનિકો દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી. ત્યારે હાલ 8 ટ્રેક્ટરો સહિત ₹50 લાખનો મુદ્દામાલ પોલીસે ઝડપીને જપ્ત કર્યો છે. ભુજના વાણિયાવાડ પાસે આવેલા પેટ્રોલ પંપના માલિક પર છકડો રિક્ષાના ચાલકે હુમલો કર્યો. પેટ્રોલ પંપ પાસે છકડો રિક્ષા ઊભી રાખવામાં આવતી હોવાથી પેટ્રોલ પંપના માલિકે છકડો રિક્ષા ચાલકને ટકોર કર્યો હતો અને તેનાથી વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોવાનું જણાવ્યું હતું, જેથી છકડો રિક્ષા ચાલકે પેટ્રોલ પંપના માલિક પર હુમલો કર્યો. હુમલામાં પેટ્રોલ પંપના માલિક સાથે રોટરી ક્લબના આગેવાન જયેશ શાહને પણ છકડા રિક્ષા ચાલકે માર માર્યો હતો, જેમાં બંને લોકો લોહીલુહાણ થયા હતા. વડોદરામાં સૃષ્ટિલ હોસ્પિટલના ડોક્ટર યશેષ દલાલ સામે દુષ્કર્મનો ગુનો દાખલ થયો છે. ફરિયાદ પ્રમાણે ડોક્ટરે ફિઝિયોથેરાપિસ્ટ સાથે નિકટળા કેળવી દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ ચૂપ રહેવાની ધમકી પણ આપી અને સિલસિલો યથાવત રાખતા જુદી જુદી જગ્યાએ કોન્ફરન્સના બહાને લઈ જઈ ફરી દુષ્કર્મ કર્યાની પીડિતાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને આધારે પોલીસે પીડિતાનું મેડિકલ ચેકઅપ કર્યું હતું અને ડોક્ટરને પકડવા 4 ટીમો બનાવાઈ છે. સાથે જ સાયબર સેલની પણ મદદ લેવામાં આવી રહી છે. અમદાવાદના નિકોલમાં લગ્ન પ્રસંગમાં ચોરીની ઘટના સામે આવી. લગ્ન પ્રસંગમાં 10-12 વર્ષનું બાળક દાગીના ભરેલી બેગ ઉઠાવીને ફરાર થયો છે. આ બેગમાં ₹7 લાખથી વધુના દાગીના હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસે હાલ સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. ગાંધીનગરમાં ટ્રિપલ મર્ડર કેસમાં શંકાસ્પદ સ્કેચ બાદ હાલ સીસીટીવી ફૂટેજ સામે આવી ગયા છે. સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે થોડાક દિવસો પહેલા અજાણ્યા શખ્સો લારી ગલ્લા પર આવ્યો હતો અને આ શખ્સ કેમેરામાં કેદ થયો છે. સુરેન્દ્રનગરના ચુડામાં એક શખ્સે નશાની હાલતમાં બીજા વ્યક્તિ પર હુમલો કર્યો હતો. બિપિનભાઈ સવારે કુંભારના નાકે બસ્ટન્ડ ચોક નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પ્રવીણભાઈએ બિપિનભાઈ પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનાએ લોકોમાં અનેક સવાલો ઉઠાવ્યા છે, તો બંને વ્યક્તિઓ વચ્ચે કોઈ સંબંધ પણ સામે નથી આવ્યો, તો હુમલા પાછળનું કારણ હજુ અકબંધ છે. ત્યારે પોલીસે હાલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. बीजेपी को गुम सुन मोदी सुन हाथी ने की साइकिल की 25 साल के बाद सवारी बीजेपी की उड़ गई नी दोस्ती दिखे ये भारी साथे हमारा 2022 तक जाएगा बुआ दिल्ली जाएगी बबुआ यूपी को बढ़ाएगा ओ मोदी को हरा के करेंगे यूपी में शगुन सुन मोदी सुन हार की धुन सुन मोदी सुन
का साथ भी अपनों का जो हो न सका पुआ का क्या हो पाएगा मोदी विजय रख के आगे कोई टिक ना पाएगा ओ जीत के तू चाहे सपने दिन रात पुन पुआ बपुआ सुन हार की धुन पुआ बपुआ सुन